नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप सबनुं स्वागत छे। आजे आपणे वात करवानी छे स्वाध्याय 5.3 ना दाखला नंबर 8 नी। तो एनी सूचना तमने आ प्रमाणे आपेली छे कि समांतर श्रेणीनुं बीजू अने त्रीजू पद अनुक्रमे 14 अने 18 होय। तो अहींया सौथी पहेला बीजू पद एटले शुं थयुं तमारुं A2, किंमत केटली आपी छे तमने 14। त्रीजू पद એટલે કે A3 એની કિંમત કેટલી આપી છે 18। આ બે વસ્તુ આપેલી છે તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો, એટલે કે S51ની કિંમત તમારે શોધવાની છે। તો S51ની કિંમત શોધવા માટે તમારી પાસે A અને D ની કિંમત હોવી જોઈએ। તો A અને D ની કિંમત કઈ રીતે મળશે? તો કે A2 અને A3 ઉપરથી મળશે। ચલો A2 ને આપણે व्यापक स्वरूप में लखो, शू लखाय A D = 14। आ पेलू समीकरण A3 छे एने लखो शू लखाय, तो के A = 2D = 18। आ तमारू बीजू समीकरण। चलो समीकरण 1 अने 2 आमां लोपनी रीत करवी, तो समीकरण 1 माथी समीकरण 2 शू करवी? बाद करवी। तो अहींया लखवी के समीकरण 1 माथी समीकरण 2 बाद करता। चलो समीकरण 1 શું છે આપણી પાસે? A D, એમાંથી A 2D બાદ કરવી 14 - 18। A D એમને માઇનસ A - 2D = 14 - 18, એટલે કે -4, પ્લસ A - A બંને કેન્સલ, -2D + D બેમાંથી એક જશે એટલે કે -D = -4, એટલે કે D ની કિંમત તમને કેટલી મળે? 4 મળે। ચલો D ની કિંમત 4 મળી ગઈ। હવે આની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકવી, તો અહીંયા લખવી કે સમીકરણ 1 પરથી, ચલો સમીકરણ 1 શું છે? A D = 14। ચલો એ એમને એમ ડી ની કિંમત 4 = 14, એ એમને એમ સામે 14, એમને એમ 4 પ્લસ છે બરાબર ની આ બાજુ જશે એટલે કે -4, A = 14 - 4 એટલે કે 10, એની કિંમત 10 મળે અને ડી ની કિંમત કેટલી મળી તમને? 4। હવે આપણે S51 શોધવો છે, 51 પદોનો સરવાળો। તો N = 51, S51ની કિંમત જોઈ છે, સૂત્ર SN = N/2 2A - N - 1 D, મોટો કૌંસ પૂરો, S51 = 51/2 એની કિંમત 10 - 51 - 1, ડીની કિંમત કેટલી મળી હતી આપણને? 4, મોટો કૌંસ પૂરો। ચલો 51/2 એમને 2 × 10 એટલે કે 20 - 51 - 1 એટલે 50, કૌંસમાં 4 એમને। ચલો 51/2 એમને 20 - 50 × 4, 50 × 4 કેટલા થાય? તો કે 200, મોટો કૌંસ પૂરો, 51/2 200 + 20 એટલે કે 220, છેદ ઉડાડવી, 2 અહીંયા 220 છેદ ઉડે એટલે કેટલો જવાબ આવે? 110, એટલે કે S51 = 51 × 110। ચલો 51 × 11 કરવી, 0 1 5 1 5 1 6 5, એટલે જવાબ મળે તમને 561 અને પાછળના 0 એમને, એટલે S51ની કિંમત તમને મળશે 5610। એનો અર્થ શું થયો કે અહીંયા જવાબમાં શું માંગ્યું હતું? પ્રથમ 51 પદોનો સરવાળો। તો અહીંયા લખશું આપણે કે પ્રથમ 51 પદોનો સરવાળો 5610 મળે। આ તમારો જવાબ થઈ ગયો। ફરીથી દાખલો સમજી લેવી,
तो सौथी पहला अहींया बीजू अने त्रीजू पद आपेलू छे, बीजू पद 14, त्रीजू पद 18। तो बीजू पद ने त्रीजा पद उपरथी समीकरण 1 अने 2 मळे, बन्नेनो लोप करीए एटले के समीकरण 1 माथी समीकरण 2 शुं करवी, बाद करो एटले डी नी किंमत मळे, डी नी किंमत पाछी समीकरण 1 मां मूको एटले के ए नी किंमत मळे, ए अने डी नी किंमत मळे, पछी तमारे ए नी किंमतो SN ના સૂત્રમાં મૂકો, N બરાબર કેટલા લઈશું આપણે 51 બરાબર 51ના છેદમાં 2, 2 કૌંસમાં A ની કિંમત 10 વત્તા 51-1, D ની કિંમત 4, 51માંથી 1 જાય તો 50, 50 ગુણ્યા 4 એટલે કે 200, 20 એમને 200 વત્તા 20 એટલે કે 220, છેદમાં 2 છે તો 2 છેદ ઉડાવ એટલે કેટલો જવાબ આવે 110, 110 ગુણ્યા 51, 110 ગુણ્યા 51 કરો એટલે જવાબ મળે તમને 5610। तो तेथी प्रथम 51 पदोनो सरवाळो 5610 मळे, आ वात थई गई तमारी दाखला नंबर 8 ने। चलो एनी पछी एना पछी आपणे आपेलो छे दाखला नंबर 9 के समांतर श्रेणीना प्रथम 7 पदोनो सरवाळो 49 अने 17 पदोनो सरवाळो 289 होय तो तेना प्रथम एन पदों सरवाळो शोधो। तो सौथी पहला शू करशू आपणे, प्रथम 7 पदनो सरवाळो એટલે કે प्रथम 7 पदनो सरवाळो એટલે કે S7 बराबर तमने 49 આપી દીધું છે, S17 એટલે કે 17 पदनो सरवाळो તમને 289 આપી દીધો છે, તો તમારે SN ની કિંમત શોધવાની છે। तो SN ની કિંમત શોધવા માટે તમારી પાસે A અને D ની કિંમત હોવી જરૂરી છે। તો A અને D ની કિંમત કઈ રીતે મળશે, તો કે S7 અને S17 ઉપરથી। ચલો SN નું સૂત્ર લખવી, N ના છેદમાં 2 2A વત્તા N-1 કૌંસની બહાર D। ચલો SN S7 બરાબર 7 ના છેદમાં 2 2a એમને વત્તા n ની કિંમત 7-1, d ની કિંમત આપણને શોધવાની છે એટલે કે d એમને s7 કિંમત કેટલી આપી છે તમને 49, 7 ના છેદમાં 2 2a વત્તા 7 માંથી 1 જાય તો 6 ગુણ્યા d એટલે કે 6d। ચલો અહીંયા બંને માંથી 2 કોમન કાઢી, તો કે ગુણ્યા 2 કોમન કાઢો તો અંદર કેટલા વધશે a+3d। ચલો આ 2 કેન્સલ 49 એમને, ચલો 49 એમને આ 7 ક્યાં જશે છેદમાં, તો અહીંયા વધશે a+3d। 49 ભાગ્યા 7 એટલે જવાબ તમારો કેટલો આવે 7, a+3d આ તમારું પહેલું સમીકરણ। चलो आज रीते बीजू समीकरण S17 माटे पाछो सूत्र लखवी, SN बराबर N ना छेद मा 2 2A वत्ता N-1 काउंस नी बारे D। चलो S17 बराबर 17 ना छेद मा 2 2A वत्ता 17-1 D M। चलो S17 नी कीमत केटली छे, तो के 289 बराबर 17 ना छेद मा 2 2a वत्ता 17 माथी 1 बात करवी तो 16d, बन्ने माथी 2 कॉमन काढ लेवी अने आ 17 ક્યાં આવી જાય છેદ માં, અથવા તો અહીંયા એક કામ કરવી, અહીંયા 17 છેદ માં 2 એમને આ બન્ને માંથી 2 કોમન, તો અહીંયા કેટલા વધશે, તો કે a+8d। ચલો 2 કેન્સલ, 289 એમને આ 17 ક્યાં આવી જશે છેદ માં बराबर a+8d। चलो एनी पछी अहीं 289 भाग्या 17 એટલે જવાબ તમારો કેટલો આવે 17 એટલે કે a+8d આ તમારું બીજું સમીકરણ। ચલો સમીકરણ 1 અને 2 મળી ગયા આપણને, હવે આ બંને સમીકરણ ઉપરથી આપણે a અને d ની કિંમત મેળવવાની છે, તો શું કરશું, તો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરશું। તો અહીંયા લખવી કે સમીકરણ 1 માંથી समीकरण 2 बाद करता। चलो समीकरण 1 શું છે આપણી પાસે 7, તો કે 7-17 બરાબર a+2d માઈનસ a+3d માઈનસ
ए वत्ता आठ डी। चलो सात में सत्तर बात करो तो कितना वधे, तो माइनस दस ए वत्ता थ्री डी एमने माइनस ए माइनस आठ डी प्लस ए माइनस ए कैंसल। माइनस दस एमने माइनस आठ डी प्लस त्रण डी, आठ में त्रण जाए तो कितना वधे माइनस पाँच डी, माइनस दस एमने माइनस पाँच जैसे छेद में बराबर डी। चलो डी की किमत माइनस माइनस प्लस पाँच दू ने दस एट डी की किमत मिली तमने बे। हवे डी की किमत आपने मिली गई एनु शू करशू, तो कि डी की किमत आपणे समीकरण एक में मुकता, तो अहीं लखीए आपणे के समीकरण एक पर थी। चलो समीकरण एक शू है आपणी पास, तो कि सात बराबर ए वत्ता त्रण डी, सात एमनेम ए एमनेम प्लस त्रण एमनेम, डी की किमत केटली है आपणी पास बे, सात एमनेम ए वत्ता त्रण दू छ, सात छ आ बाजू जैसे के माइनस बराबर ए, एनी किंमत तमने एक मल से। तो अहीं सौथी पहला आपणे समीकरण जे तमने एस सात ने एस सत्तर आपेलू तू एमांथी पहला एस सात माथी समीकरण एक मल से, एस सत्तर माथी समीकरण बे। समीकरण एक ने बे नो लोप करो एटले के समीकरण एक माथी समीकरण बे बाद करो एटले डी नी किंमत मळे अने पछी तमने ए नी किंमत मळे। एनी पछी हवे तमने शू कीधुं के एस एन शोधो, तो एस एन नुं सूत्र लखीए आपणे एन ना छेद में बे मोटा काउंस में टू ए वत्ता एन माइनस ए काउंस में डी मोटो काउंस पूरो। चलो एस एन बराबर एन एम नेम राखशू ए अने डी नी किंमत मूकशू, एनी किंमत शू छे एक, एन माइनस एक डी नी किंमत छे बे। चलो एन ना छेद में बे एम नेम बे गुणिया एक एटले बे वत्ता बे गुणिया एन एटले टू एन माइनस बे का बे, एन ना छेद में बे एम नेम गुणिया, चलो अँ प्लस बे माइनस बे आ बने कैंसल, तो बाकी शू वे तमारी पास टू एन बे बे कैंसल एन गुणिया एन एटले एन नो शू थी गयो वर्ग, अले एस एन एटले के एन पदों सरवाळो तमने केटलो मळ्यो एन वर्ग। तो छेले जवाब में लखशू आपणे के अहीं प्रथम एन पदों सरवाळो एन वर्ग मळे। चलो आजे तमारो दाखला नंबर नौ छे ए दाखला नंबर आठ जे आपणे आगळ दाखलो गणो एज रीतनो दाखलो छे, पण एनी अंदर तमने ए एन आपेलू हतुं एटले तमने डायरेक्ट व्यापक स्वरूपे तमने समीकरण एक अने बे मळी जाता था, पछी एनुं सादुरूप आपवानुं एटले के ए ने डी नी किंमत मेळवानी अने पछी जे माग्युं एनुं काम करो। अहींया एज वस्तु छे दाखला नंबर नौ नी अंदर तमने एस सात अने एस सत्तर आपेला हता, आ बंने उपरथी समीकरण एक अने समीकरण बे मळशे। समीकरण एक अने बे नो तमे लोप करो एटले डी नी अने ए नी किंमत मळे, एना पछी तमने अहीं शू कीधुं छे कि प्रथम एन पदनो सरवाळो शोधो, तो प्रथम एन पदनो सरवाळो शू थाय तमारो एस एन, एस एन नी किंमत एन ना छेद में बे टू ए वत्ता एन माइनस एक काउंस नी बहार डी मोटो काउंस पूरो। आमां ए अने डी नी किंमत मूकी दो એટલે તમને એસ એનની કિંમત એન વર્ગ મળશે। તો નીચે લખવાનું કે તેથી પ્રથમ એન પદોનો સરવાળો એન વર્ગ મળે। આ વાત થઈ ગઈ તમારી દાખલા નંબર નવની। ચલો એની પછી એના પછી આપેલો છે તમને દાખલા નંબર દસ કે એ એન નીચે પ્રમાણિત વ્યાખ્યાયિત છે, સાબિત કરો કે એ વન એ ટુ એ થ્રી એ એન સમાંતર શ્રેણી બનાવે છે, વળી દરેકમાં પ્રથમ તેર પદોનો સરવાળો પ્રથમ પંદર પદોનો સરવાળો શોધો। તો નીચે તમને જે સમાંતર શ્રેણી આપેલી છે અહીંયા પહેલું જે આપેલું છે એ એન બરાબર ત્રણ વત્તા ચાર, એના માટે આપણે એ વન એ ટુ એ થ્રી શોધવાના છે અને એના ઉપરથી કહેવાનું કે સમાંતર શ્રેણી છે કે નહીં। પછી જો તે સમાંતર શ્રેણી હોય તો એના પ્રથમ પંદર પદનો સરવાળો શોધવાનો છે આપણે। તો સૌથી પહેલાં આના ઉપરથી આપણે એ વન એટલે કે પહેલું પદ ત્રણ વત્તા ચાર એનની જગ્યાએ શું મૂકશું એક, ચલો ત્રણ એમને ચાર એકા ચાર ચારને ત્રણ સાત, ચલો એ ટુ ત્રણ એમને પ્લસ ચાર એનની જગ્યાએ શું મૂકશું હવે બે,
ત્રણ વત્તા ચાર દૂ આઠ, આઠ ને ત્રણ અગિયાર, એ થ્રી, ત્રણ વત્તા ચાર કાઉસમાં ત્રણ, ત્રણ પ્લસ ચાર તરી બાર, બાર ને ત્રણ પંદર, એ ફોર, ત્રણ વત્તા ચાર કાઉસમાં ચાર, ત્રણ વત્તા ચોકો ચોકો સોળ, સોળ ને ત્રણ ઓગણીસ. તો અહીં એ ટુ માઇનસ એ વન, એ થ્રી માઇનસ એ ટુ અને એ ફોર માઇનસ એ થ્રી સમાન મળે છે. જો એ ટુ માઇનસ એ વન, અગિયારમાંથી સાત બાદ કરવી તો કેટલા મળે? ચાર. પંદરમાંથી અગિયાર બાદ કરો તો ચાર. ઓગણીસમાંથી પંદર બાદ કરો તો ચાર. તો એ ટુ માઇનસ એ વન, એ થ્રી માઇનસ એ ટુ અને એ ફોર માઇનસ એ થ્રી, આ તમને કેટલા મળે છે? ચાર મળે છે. તો અહીંયા લખવી આપણે કે અહીં બે શ્રેણીમાં બે ક્રમિક પદોનો તફાવત સમાન છે, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચલો સમાંતર શ્રેણી છે, ચલો શ્રેણી લખવી. સાત અગિયાર પંદર ઓગણીસ, સાત અગિયાર પંદર ઓગણીસ, આ રીતે આગળ ચાલ્યા રાખે. ચલો આ શ્રેણી માટે એની વાત કરવી, તો પહેલું પદ એ કેટલું આપ્યું છે તમને? સાત. ડી બરાબર અગિયાર માઇનસ સાત, એટલે કેટલો જવાબ આવે તમારો? ચાર. એની પછી તમને શું કીધું છે? પ્રથમ પંદર પદનો સરવાળો, એટલે કે એન બરાબર પંદર લેવાનું અને એસ પંદરની કિંમત તમારે શોધવાની છે. ચલો સૂત્ર શું છે આપણી પાસે? તો કે એસ એન બરાબર એનના છેદમાં બે, મોટા કાઉસમાં ટુ એ વત્તા એન માઇનસ એક, કાઉસની બહાર ડી, મોટો કાઉસ પૂરો. ચલો એસ એન, એસ પંદર, પંદરના છેદમાં બે, બે એની કિંમત કેટલી છે આપણી પાસે? સાત, વત્તા પંદર માઇનસ એક, ડીની કિંમત ચાર, મોટો કાઉસ પૂરો. પંદરના છેદમાં બે એમને, સાત દુ ચૌદ, વત્તા પંદરમાંથી એક બાદ કરવી તો ચૌદ, ચાર. પંદરના છેદમાં બે, ચૌદ વત્તા ચૌદ ચોક છપ્પન, ચલો છપ્પન ને ચૌદ, છપ્પન ને ચૌદ કેટલા થાય તમારી પાસે? સિત્તેર. ચલો અહીંયા બે છે, અહીંયા સિત્તેર છે, તો બે છેદ ઉડાડો તો કેટલા જવાબ આવે? પાંત્રીસ. ચલો પંદર ગુણ્યા પાંત્રીસ, આ તમારું થશે એસ પંદર. એસ પંદર બરાબર, ચલો પાંત્રીસ ગુણ્યા પંદર કરવી, ઝીરો પાંચ ત્રણ, પચો પચો પચીસ, વધી પેઢી બે, પાંચ તરી પંદર ને બે સત્તર, પાંચ સાત ને પાંચ બાર, વધી પેઢી એક ત્રણ ને એક ચાર ને એક પાંચ, એટલે કે પાંચસો ને પચીસ. તો એસ પંદરની કિંમત, એટલે કે પંદર પદનો સરવાળો અહીંયા લખવી કે આપેલ શ્રેણીના પંદર પદોનો સરવાળો પાંચસો પચીસ મળે, આ તમારો જવાબ થઈ ગયો. ચલો દાખલામાં ફરીથી ધ્યાન દઈ દેવી, તો દાખલામાં તમને એ એન બરાબર ત્રણ વત્તા ચાર એને આપેલું હતું, એના ઉપરથી પહેલું બીજું ત્રીજું અને ચોથું પદ આપણે મેળવ્યું. પહેલાં એન બરાબર એક મૂકવાના, બે મૂકવાના, ત્રણ મૂકવાના અને ચાર, એટલે સાત અગિયાર પંદર ને ઓળ ઓગણીસ, આ તમને ચાર કિંમતો મળી. એની પછી જે એ ટુ માઇનસ એ વન, એ થ્રી માઇનસ એ ટુ, એ ફોર માઇનસ એ થ્રી, બધાની કિંમત કેટલી મળે? ચાર. અગિયારમાંથી સાત બાદ કરો તો ચાર, પંદરમાંથી અગિયાર બાદ કરો તો ચાર, ઓગણીસમાંથી પંદર બાદ કરો તો પણ ચાર. એનો અર્થ શું થયો? કે અહીંયા સામાન્ય તફાવત કેવો છે? સરખો છે. તો શ્રેણીમાં બે ક્રમિક પદોનો તફાવત સમાન છે, તેથી આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે સમાંતર શ્રેણી બનાવે છે, તો અહીંયા જવાબમાં લખો આપણે કે આ સમાંતર શ્રેણી બનાવે. એની પછી સમાંતર શ્રેણી લખી સાત અગિયાર પંદર ઓગણીસ, એના માટે એની કિંમત સાત,
बी बराबर अगियार माइनस सात एट के चार, एन बराबर एकावन, एन बराबर अँ तक के किमत मिले पंदर, कारण के अँ पंदर पदों सरवाड़ो शोधवा है एट्ल एस पंदर बराबर प्रश्नचिन्ह ए आप शोधवा एस एन एन जगह पंदर पंदर छेद में बे बे काउंस में ए किमत सात वत्ता पंदर माइनस एक डी किमत चार, पंदर माइनस एक अट्ले चौद, चौद चौक छप्पन, छप्पन ने चौद सित्तेर, सित्तेर भाग्या बे करो ए जवाब के तमो पैंतीस, पैंतीस गुणिया पंदर ए जवाब मैं तमो पांच सौ पच्चीस। आम आपेल श्रेणी पंदर पदों सरवाड़ो पाँच सौ पच्चीस मे। आ थी गयो तमारो दाखला नंबर दस नो जवाब। चलो एनी पछी तो एज रीतनो आपेलो छे दाखला नंबर बे जेमा ए एन बराबर नौ माइनस पांच एन आपेलो छे। तो आनी अंदर सौथी पहेला आपणे प्रथम चार पद शोधी लेवी। चलो ए वन पहेलू पद नौ माइनस पांच एन नी जगह एक, नौ माइनस पांच एका पांच, नौ माथी पांच बात करवी तो चार। ए टू नौ माइनस पांच काउंस में बे, नौ माइनस पांच दू दस, दस में नौ बात करवी तो माइनस एक। ए थ्री नौ माइनस पांच काउंस में त्रण, नौ माइनस पांच तरी पंदर। चलो पंदर में नौ बात करो तो कितना मळे तो के माइनस छ। एनी पछी ए फोर नौ माइनस पांच काउंस में चार, नौ माइनस पांच चौक वीस, वीस में नौ बात करवी तो अगियार। चलो अँ अपने जो किमतों मिली है ए वन ए टू ए थ्री ए फोर, अँ ए टू माइनस ए वन, ए थ्री माइनस ए टू, अने ए फोर माइनस ए थ्री। चलो जो अँ माइनस एक माइनस चार, माइनस एक में चार बात करो तो कितना मळे माइनस पांच, माइनस छ में माइनस एक बात करो तो माइनस छ, माइनस माइनस प्लस एक, माइनस छ प्लस एक एट जवाब शू आवे माइनस पांच, माइनस अगियार माइनस छ बात करवी ए जवाब मळे माइनस पांच। तो अहीं तमने त्रणेय नो जवाब केवो मळे ए सरखो मळे ए माइनस पांच मळे। तो अहीं लखीए आपणे के आपेल श्रेणी माटे क्रमिक पदों क्रमिक बे पदों तफावत समान छे, तेथी आपेल श्रेणी समांतर श्रेणी छे। जे आ श्रेणी छे एमां क्रमिक पदों तफावत केवो छे समान छे, एटले के श्रेणी समांतर श्रेणी छे। चलो श्रेणी लखवी चार माइनस एक माइनस छ माइनस अगियार। चलो आ श्रेणी माटे आपणे पंदर पदनो सरवाळो जोईए छे तो शुं करवी पहेला तो ए लखवी। चलो ए केटलुं छे आपणी पासे प्रथम पद चार, डी बराबर माइनस एक माइनस चार, माइनस एक माइनस चार एट के माइनस पांच, एन की किमत पंदर आपेली है और एस पंदर की किमत आप शोधवा। चलो सूत्र एस एन बराबर एनना छेद में बे टू ए प्लस एन माइनस एक काउंस की बार डी मोटो काउंस पूरो। चलो एस एन एट के एस पंदर बराबर पंदर छेद में बे टू एम ने एम एनी किमत के लिए अपनी पास चार वत्ता पंदर माइनस एक डीनी किंमत माइनस पांच। अहीं खास ध्यान रखो डीनी किंमत माइनस है एटले अहीं काउंस में लखवा। चलो पंदर ना छेद में बे एमने चार दू आठ वत्ता पंदर में एक बात करो तो केटला वधे चौद माइनस पांच, पंदर ना छेद में बे आठ प्लस माइनस माइनस चौद पंचा सित्तेर। चलो सित्तेर माथी आठ बाद करो तो सित्तेर माथी आठ बाद करो एटले जवाब केटलो मळे तमने माइनस बासठ। चलो अहीं छेद में बे आपेला छे तो बे अहीं छेद उड़ाड़ो तो केटलो जवाब आवे एकत्रीस, तो पंदर गुणिया माइनस एकत्रीस। चलो एकत्रीस गुणिया पंदर करवी
0 1 3 5 1 5 5 3 15 पांच पाँच ने एक छ त्रण ने एक चार अरे जवाब मळे तमने 465 पण केवा मळशे तमने माइनस चलो एस 15 नी किंमत माइनस 465 मळे तो अहीं लखी के आपेल श्रेणी माटे प्रथम 15 पदोनो सरवाळो माइनस 465 मळे आ तमारो जवाब थई गयो। फरीथी दाखलो समझी लेवी एक वखत। अहींया तमने जे बे दाखला आपेला छे दाखला नंबर 10 नी अंदर पेलो अने बीजो दाखलो बन्ने मां तमने ए नी किंमत आपेली छे एना ઉપરથી તમારે પેલું બીજું ત્રીજું અને ચોથું પદ ચાર પદ શોધવાના પેલા n ની જગ્યાએ 1 2 3 અને 4 મૂકો એટલે પદ તમને મળશે 4 - 1 - 6 - 11 હવે જે આ પદ છે એમાં આપણે જોઈ શકીએ કે a2 - a1 a3 - a2 a4 - a3 તમે કરો તો બધાનો જવાબ સરખો મળે છે કેટલો મળે છે -5 તો આપેલ શ્રેણી માટે ક્રમિક બે પદોનો તફાવત કેવો છે સમાન છે તેથી આપેલી શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે હવે સમાંતર શ્રેણી છે એ આપણે સાબિત કરી નાખ્યું પછી શું સાબિત કરવાનું છે કે દરેકમાં પ્રથમ 15 પદનો સરવાળો શોધો તો અહીંયા જે શ્રેણી આપી છે એના માટે આપણે 15 પદનો સરવાળો જોઈએ તો પહેલા શ્રેણી લખી નાખી 4 - 1 - 6 - 11 એના માટે a = 4 d = - 1 - અને આ 4 4 અને 1 4 ને કેટલા થશે 5 એટલે કે - 5 n = 15 s 15 ની કિંમત આપણે શોધવાની છે sn નું સૂત્ર વાપરું a ની કિંમત 4 n 15 d ની કિંમત - 5 15 માંથી એક બાદ કરો તો 14 - 5 એમને 4 2 8 8 એમને 14 5 70 70 માંથી 8 બાદ કરવી તો કેટલા વધશે 62 62 અહીંયા 2 છે 2 વડે ભાગાકાર કરો એટલે કેટલો જવાબ આવે - 31 - 31 ગુણ્યા 15 બે નો ગુણાકાર કરો 31 ગુણ્યા 15 એટલે જવાબ મળશે તમને 465 તો s 15 એટલે કે 15 પદનો સરવાળો તમને કેટલો મળે - 465 એટલે છેલ્લે લખવાનું કે આપેલ શ્રેણી માટે પ્રથમ 15 પદોનો સરવાળો - 465 મળે છે આ થઈ ગયો તમારો દાખલા નંબર 10 ચલો આજે જે આપણે દાખલાઓ ગણેલા છે એ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે અસ્તુ જય ગુરુદેવ।